કુમારિકા હોય કે કન્યા, દીકરી તો સદાય દીકરી જ રહે છે. મા બાપ માટે બાળપણમાં બિંદાસ દીકરી, ભલે બાપ સામું બોલતી હોય, વીરારે માથો બાથાવતી હોય, શેરીમાં છીપરા ઉડાડતી હોય, પરંતુ જ્યારે તે યુવાન થાય છે ત્યારે જ ગંભીરતા ધારણ કરી લે છે. લગ્ન વખતે પીઠી ચોળી આમ તેમ સહયોગતાથી મલકાતી આનંદ માણતી હજુ જાન પ્રવર્તવાની થોડી વાર છે, પરંતુ ગામમાં કે શેરીમાં કોઈની જાન આવે ત્યારે તે વિચાર કરે છે, મારે પણ આ છત્ર છાયા જેવો હાલનો વડલો છોડીને પારકાને પોતાના કરવાનો સમય થઈ ગયો છે. પિયરના તમામ સંભાવનાને તે પોતાના હૃદયના ખૂણામાં દબાવી દે છે. સાસરિયા કે ગામવાળા પૂછે કે વહુ કન્યા ઘરમાં શું લાવી, ત્યારે તેની લાગણીઓનો અહીંયા કોઈ જ વિચાર નથી કરતું. સાસરિયામાં આવતી દીકરીના જન્મ થયા બાદ પિતાને ત્રીજી અશ્રુભિની આંખ મળે છે. તે તેના હૃદયમાં હંમેશા છુપાયેલી રહે છે. પ્રકૃતિ પુરુષને રડવા માટે આ ત્રીજી ગોપની આંખ આપી છે. તે તેના હૃદયમાં હંમેશા છુપાયેલી રહે છે. દીકરીની વિદાય વખતે ચોધાર ચોધારા સુડે રડતો બાપ કેવો રૂડો લાગે છે. દીકરીની વિદાય વખતે ત્રીજી અશ્રુભિની આંખ જ્યારે ચોધારા સુડે રડે છે ત્યારે દીકરીની વિદાય આપતો બાપ કેવો રૂડો લાગે છે. ઘરમાં જુઓ તો સંતાનો માટે પિતાનો ચહેરો એક આદર્શ, એક વિશ્વાસ, એક આદત બની જાય છે. જ્યારે પિતાના ચહેરાની રેખા દીકરી માટે લક્ષ્મણ રેખા બની જાય છે. પિતાનો ચહેરો ઓળખવામાં દીકરી જેટલી બીજી કોઈ વ્યક્તિ હોશિયાર નથી. પિતાનો ચહેરો ઓળખવામાં દીકરી જેટલી બીજી કોઈ વ્યક્તિ હોશિયાર નથી. દીકરી માટે પિતાનો બોજ શબ્દ એટલે વેદ અને પુરાણ એ બાઇબલના વાક્ય બની જાય છે. પિતા શું બોલ્યા એ સમજવા જ પહેલા દીકરીના ઓઠમાંથી શબ્દ સરી પડે છે. હા પપ્પા, એ આવી પપ્પા, આનું નામ દીકરી. જેને દીકરી હોય કે પોતાના કોઈને ધબકારો છે પોતાને જીવવા માટે, જ્યારે બીજો ધબકારો દીકરીના કાયમી સુખ માટે છે. કેટલીક વાર દીકરીથી નાનકડી ભૂલ ચૂક થઈ જાય ત્યારે દીકરી કહે છે, મમ્મી તું પપ્પાને ન કહેતી. આમ પિતાના હૃદય સિંહાસન પર પ્રેમનો અભિષેક ઝીલવા એક દીકરી હંમેશા તત્પર રહે છે, ક્યારેય નીચું પડતા નથી જલ્દી. આમ સાસરિયામાંથી અવારનવાર આવતી દીકરી કાંઈ લેવા નથી આવતી, પરંતુ પિતાની ખબર લેવા આવે છે. પિતાની શારીરિક આર્થિક સ્થિતિ જોવા આવે છે. કાંઈ વાંધો તો નથી ને? આમ અવારનવાર આવી ઘરના સભ્યને સૂચના પણ કહેતી જાય છે, મમ્મી તું પપ્પાને આદુ વાળી ચા આપજે. તેમને કફ રહે છે માટે ભાભી તમે પપ્પાને ગરમ પાણી કરી આપજો. ભૈલા તું મમ્મીનું ધ્યાન રાખજે, હું તો અહીંયા નથી પણ તારા વિશ્વાસે જાઉં છું. આમ દિવસના હજાર કામ વચ્ચે પણ દીકરી પોતાના પિયર અને પરિવારનો ખ્યાલ રાખે છે. છેલ્લે ઈશ્વરને એટલી જ પ્રાર્થના છે કે કોઈ પણ દીકરીને તેના પિતાથી એટલી બધી દૂર ન મોકલતા કે શિયાળાની કાતર ઠંડી હોય, ચોમાસાની મેઘલી રાત હોય, કોઈ પણ દીકરી પોતાના હાથે એક ચમચી પાણી પણ ન પીવડાવી શકે. છેલ્લે વખતે પિતા પણ કહેતા હોય છે, મારી દીકરીને તેલ આવી ગયો, મારે એનું મોં જોવું છે. ખરેખર આ પૃથ્વી પર દીકરીના મા બાપ ઈશ્વરની નજીક છે. ખરેખર આ પૃથ્વી પર દીકરીના મા બાપ ઈશ્વરની નજીક છે. આ પિતા પુત્રીના પ્રેમાલને મારી લાખ લાખ વંદના. આ પિતા પુત્રીના પ્રેમાલને મારી લાખ લાખ વંદના. આ જન્મો રત્ન દીકરી, આ જન્મો રત્ન દીકરી. ગગન કે શોભા સિતારો સે હોતી હૈ, નદી કે શોભા કિનારો સે હોતી હૈ, પુષ્પ કે શોભા સુગંધ સે હોતી હૈ, જીવન કે શોભા છે કાર્ય સે હોતી હૈ. દીકરી તુલસી નો ક્યારો છે, નથી કે સાપ નો ભારો. બસ મારે આટલું જ કેવું છે કે દીકરીને તમે તમારા પૂરતું માન આપો. જો દીકરો હોય તો એક કુળને તારશે, જો દીકરી હોય તો બે કુળને તારશે. અસ્તુ, જય હિન્દ, જય ભારત. ચૌહાણ માયા બેન ને ખૂબ ખૂબ ધન્યવાદ. સાત દીકરીનો જે મિત્રો થોડા દૂર ઉભાડેલા છે, અહીંયા જગ્યા છે, પોતાનું સ્થાન ગ્રહણ કરે. ભાઈઓ જે ઉભા છે એ આગળ આવી જાય, જગ્યા પોતાનું સ્થાન ગ્રહણ કરે. આજના પ્રસંગને અનુરૂપ પોતાની કાલી ગેલી ભાષામાં તેમના હૃદયના ભાવોને વ્યક્ત કરવા ગુજરાતી વક્તવ્ય લઈને આવે છે ધોરણ 8 નો વિદ્યાર્થી પીપાવત કૌશલ દિલીપભાઈ, જેના શબ્દો છે બંધારણ. અમે
अपने देश अनेकता में एकता का एक अनूठा उदाहरण है। मेरे भाइयों और बहनों, जरा सोचो कि पूरे संसार में कोई ऐसा देश है जिसके संस्कृति में, जिसके धर्मों में, जिसके जाति में, भाषा में, वे भूमि में, पर्वत में और देश की नदियों में इतनी विभिन्नता है। और मजे की बात है, इतनी सारी विभिन्नता होते भी हमारा देश एक विशाल है। जब देशभक्ति का गीत बजता है तो सभी भारतवासी के मन में हलचल मच जाती है। देश के कभी एक कोने में दुर्घटना होती तो सभी भारतवासी दर्द महसूस करते हैं, क्योंकि हम भारत की संतान हैं। हमारा संविधान एक है, हम भारत के नागरिक हैं। मोतियों या फूलों का कितना सुंदर लगता है, जिसमें भिन्न भिन्न प्रकार के फूलों या मोती होते हैं। बिल्कुल ऐसे ही हमारे देश में विभिन्नता में एकता का दर्शन होता है। तो मेरे भाइयों और बहनों, हमारा देश विभिन्नता में इतना सुंदर देश लगता है तो हमारा कर्तव्य बनता है कि हम अपने देश का भविष्य और प्रतिष्ठा उज्ज्वल करें। तो हमें केवल परीक्षा में अच्छा नहीं लाना, बल्कि इस मूल्यों और नैतिकता का पालन करना है। आओ इस शुभ अवसर पर अपने देश की प्रतिष्ठा तो इस आओ इस शुभ अवसर पर अपने देश की कामना करें। जय हिंद, जय भारत।